વડોદરામાં માસ્ક ન પહેરનારા સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી. માસ્ક ન પહેરનારા વાહન ચાલકોને ફટકારવામાં આવી રહ્યો છે દંડ. 1000 નો દંડ. ફોર વ્હીલમાં એકથી વધુ લોકો બેઠા હોય તેમને ફટકારવામાં આવ્યો. સાથે ફોર વ્હીલમાં એકથી વધારે લોકો બેઠા હોય અને જો માસ્ક ન પહેર્યું હોય તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વડોદરા ટ્રાફિક પોલીસ કરી રહી છે આ મામલે કાર્યવાહી. ટ્રાફિક પોલીસ રોજ 1.5 લાખનો ઉઘરાવી રહી છે દંડ. ત્યારે વડોદરામાં 98% વાહન ચાલકો માસ્ક પહેરતા જોવા મળ્યા છે. વડોદરામાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેને લઈને પોલીસ દ્વારા ઠેર ઠેર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે ચકલી સર્કલ પાસે વડોદરા ટ્રાફિક પોલીસની જે ટીમ છે તે માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરી રહી છે. મહત્વની વાત છે કે ફોર વ્હીલ ચાલક હોય કે ટુ વ્હીલ ચાલક હોય જો તેઓ માસ્ક નથી પહેરતા તો ટ્રાફિક પોલીસ તેમને પકડી રહી છે અને તેમને 1000 રૂપિયાનો જે દંડ છે તે ભરાવી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે એક ટુ વ્હીલર ચાલક છે તેને પકડવામાં આવ્યા છે કે જેમને માસ્ક નહોતું પહેર્યું અને તેમને પોલીસે રોક્યા છે અને તેમની પાસેથી હવે 1000 રૂપિયાનો જે દંડ છે તે વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની વાત છે કે લોકો માસ્ક લઈને તો ફરે છે પરંતુ પહેરવામાં લોકોને કંટાળો આવે છે અને તેના કારણે તેમને 1000 રૂપિયાનો દંડ ભરવો પડી રહ્યો છે. વડોદરા ટ્રાફિક પોલીસ રોજે રોજ 70થી વધારે લોકોને દંડ કરી રહ્યા છે. તે ઉપરાંત જે ઈ ચલાન છે તે ઈ ચલાન પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે જેના કારણે રોજ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. 1,00,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે લોકો માસ્ક પહેરે અને જો લોકો માસ્ક પહેરશે તો કોરોના વાયરસનું જે સંક્રમણ છે તેને અટકાવી શકાશે. આ લોકોના ભલા માટે જ છે. પરંતુ જે પોલીસને ફરજ પડી રહી છે કે લોકોને અંદર અવેરનેસ ક્રિએટ કરીને તે અવેરનેસ પણ જોવા મળી રહી છે. માત્ર 1-2% વાહન ચાલકો એવા છે કે જે માસ્ક નથી પહેરી રહ્યા. બાકી મોટાભાગના વાહન ચાલકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે જે એક સારી બાબત છે અને આ કોરોના વાયરસને અટકાવવા માટે એક સારું એવું પગલું પણ સાબિત થઈ શકે છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.